ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો ચલો ધોરણ નવમાં ગણિતના સિલેબસમાં આજે આગળ વધવું છે સંખ્યા પદ્ધતિનો આ ચોથો ભાગ છે ઓકે અગાઉના ત્રણ ભાગ તમે એના પ્લેલિસ્ટમાં જોશો તો તમને ત્રણ ભાગ અગાઉના ખાસ જોઈ લેજો જેથી તમારું રિવિઝન થઈ જાય અને હવે આપણે જઈએ ચોથા ભાગ તરફ હવે ચોથા ભાગમાં જતાં પહેલાં આપણે ત્રીજા ભાગમાં શું કર્યું હતું તો ત્રીજા ભાગની અંદર આપણે બે પ્રાકૃતિક અથવા તો બે પૂર્ણાંકકો વચ્ચેની સમય સંખ્યાઓ શોધી હતી એમાં આપણે મેથડ એકનો ઉપયોગ કર્યો હતો બરાબર છે મેથડ એકની મદદથી કે જે મધ્ય કિંમત વિશેની મેથડ હતી એ વધતા બી ભાગ્યા બે બરાબર આ મેથડનો ઉપયોગ કરીને આપણે બે સંખ્યાઓ વચ્ચેની બે ચાર પાંચ કે જે સંખ્યાઓ શોધવાની છે સંખ્યાઓ આપણે મેળવી હવે આની આ આ અંદર આપણે એક બીજો એપ્રોચ જોઈ લઈએ કે કઈ રીતે એનો એ જ પ્રશ્ન રહેશે પરંતુ આપણે એની મેથડ બદલીશું બરાબર તો ખાસ આપણે એ જોઈએ હવે મેથડ ટુ કે કઈ રીતે આપણે બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધીએ એ પણ મેથડ નંબર બે થી તો ચલો શરૂઆત કરીએ આપણે એ શીખવાની એ પહેલાં તમને ખાસ એક રિક્વેસ્ટ છે કે તમે ચેનલ પર જઈને બરાબર છે આ કામ ખાસ કરી લેજો તમે બે આઇકન બેલ આઇકન ઓન કરી લેજો મિત્રો બે લાઇકનની અંદર તમને આ રીતે ત્રણ ઓપ્શન બતાવશે તો ત્રણ ઓપ્શનની અંદર તમે ખાસ ઓલ નોટિફિકેશન એક્ટિવ કરી લેજો ત્યાં બરાબર છે જેથી તમને નોટિફિકેશન મળી રહે બીજું શું થાય છે કે લિંક શેર કરવામાં ક્યારેક તમને મળતી નથી લિંક લિંક કરક્ટ થાય છે તો એ પ્રોબ્લેમનો ઇશ્યુ ન થાય માટે તમે ખાસ નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય બધા જ તમારા કામના વિડિયો હશે તો તમને સીધું જ મળી જાય ત્યાં ક્લિયર જ્યારે આપણે લાઈવ થઈશું ત્યારે તમને ત્યાં નોટિફિકેશન મળી જાય મેથડ નંબર બે નો ઉપયોગ કરીને બે પૂર્ણાકો વચ્ચેની સમય સંખ્યા શોધીએ તો ચાલો આપણે અહીંયા પ્રશ્ન જ રાખીએ છીએ કે બે અને ત્રણ વચ્ચેની સમજો કે બે અને ત્રણ વચ્ચેની આપણે શોધવી છે ચાર સમય સંખ્યાઓની બે તરીકે મળ્યા હતા તો આ હતી આપણી મેથડ નંબર વન અહીંયા આપણે મેથડ નંબર ટુ કરવી છે મેથડ પહેલી મેથડમાં આપણે શું યાદ રાખ્યું હતું તો બંને સંખ્યાઓ ઇમ્પોર્ટન્ટ હતી બે અને ત્રણ અહીંયા શું યાદ રાખવાનું છે મેથડ બે માં આપણે કઈ કેટલી સંખ્યાઓ શોધવાની છે એ પણ જરૂરી છે માની લો કે અહીંયા બે અને ત્રણ વચ્ચે આપણે કેટલી સંખ્યાઓ શોધવી છે ચાર તો આ ખૂબ જરૂરી બને છે કે કેટલી સંખ્યાઓ શોધવી છે પાંચ શોધવી છે છ શોધવી છે તો એ આંકડો અગત્યનો છે કેમ કે આપણે એ અંકનો ઉપયોગ કરવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ કે મારે શોધવી છે બે અને ત્રણ વચ્ચે ચાર સમ્ય સંખ્યાઓ બે અને ત્રણ વચ્ચેની કેટલી સમ્ય સંખ્યાઓ ચાર સમય સંખ્યાઓનો તો પહેલો પ્રશ્ન છે મારો ખાસ સમજજો કે કેટલી સમ્ય સંખ્યાઓ શોધવી છે તો અહીંયા આપણને મળે કે ભાઈ ચાર સમ્ય સંખ્યા શોધવી છે મેથડ ટુ પ્રમાણે જેટલી શોધવી હોય એમાં તમે એક એડ કરી લો એટલે કે ચાર વત્તા એક કેટલા થઈ ગયા પાંચ થઈ ગયા માની લો કે કેટલી સમ્ય સંખ્યાઓ શોધવી છે છ તો છની અંદર શું કરો તમે છ વત્તા એક કરી દો એટલે કેટલા થઈ ગયા સાત પાંચ શોધ્યો તો શું થાય પાંચ વત્તા એક છ થઈ ગયા તો મેથડ બેનું પહેલું સ્ટેપ તમારું ક્લિયર થઈ ગયું કે કેટલી સમ્ય સંખ્યાઓ શોધવી છે એમાં તમારે શું કરવાનું એક ઉમેરી દેવાનું છે ક્લિયર છે ચલો આગળ વધીએ આઠ સુધી હોય તો કેટલી કરવાની આઠ વત્તા એક નવ હવે આપણી પહેલી સંખ્યા હતી એ બે હતી બીજી સંખ્યા હતી અહીંયા લખું છું કે બે અને ત્રણ શું લખું છું બે અને ત્રણ પહેલી સંખ્યા કઈ હતી તો પહેલી સંખ્યા હતી વિદ્યાર્થી મિત્રો ચાર સંખ્યા હતી કે ચાર સંખ્યાઓ શોધવાની હતી આપણે તેમાં પહેલી સંખ્યા બે અને બીજી સંખ્યા ચાર હવે જોઈએ કે કેટલી સંખ્યાઓ શોધવી છે ચાર ચારમાં આપણે શું કર્યું તો ચાર વત્તા એક પાંચ ઉમેર્યા હવે આ પાંચનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે ખાસ્સી કો આ જે પાંચ જે છે એ પાંચને તમારે બે બેને પાંચ વડે ગુણવાના છે અને પાંચ વડે ભાગવાના છે આ જે ત્રણ છે એ ત્રણને પણ તમારે પાંચ વડે ગુણવાના છે પાંચ વડે ભાગવાના છે ક્લિયર ઓકે તો શું થાય જુઓ બે ને પાંચ વડે ગુણો તો બે પાંચ દસ થાય તો દસ ભાગ્યા પાંચ વળી ફરી પાછો જવાબ આપવાનો નથી માત્ર ને માત્ર આપણે સ્વરૂપ બદલી રહ્યા છીએ રૂપ બદલી રહ્યા છીએ જેથી આપણને એના વચ્ચેની સમય સંખ્યાઓ દેખાય બરાબર કઈ રીતે જુઓ ત્રણ ગુણ્યા પાંચ કેટલા થાય તો પંદર થાય પંદર ભાગ્યા પાંચ કેટલા થયા પંદર ભાગ્યા પાંચ પંદર ભાગ્યા પાંચ ત્રણ જ છે દસ ભાગ્યા પાંચ બે છે પરંતુ આપણે બે અને ત્રણનું આખું સ્વરૂપ બદલી દીધું છે એમાં બદલ્યું આપણે દસ ભાગ્યા પાંચ અને પંદર ભાગ્યા પાંચમાં આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે ફટાફટ એકવાર અહીંયાથી તમને રિવિઝન કરાવી લઉં કઈ રીતે કે ચાર સમ્ય સંખ્યાઓ શોધવી હતી ચારમાં મેં એક ઉમેર્યો ચાર વાત્તા એ થઈ ગયા પાંચ હવે આ પાંચનો ઉપયોગ કઈ રીતે કર્યો તો પહેલી જે સંખ્યા હતી બે એને પાંચ વડે ગુણ્યા પાંચ વડે ભાગ્યા બીજી સંખ્યા હતી ત્રણ એને પણ પાંચ વડે ગુણ્યા અને પાંચ વડે ભાગ્યા બે પાંચ કેટલા થઈ ગયા દસ નીચે તો પાંચ હતા ફરી આપણે સાદુ રૂપ આપવાનું નથી ત્યાં ત્રણ ગુણ્યા પાંચ કેટલા થયા પંદર કેટલા વડે ભાગી નાખ્યા પાંચ વડે તો પંદર ભાગ્યા પાંચ ક્લિયર થાય છે અહીંયા સુધી ઓકે ચલો આગળ વધીએ તો શું થયું કે આપણી જે બે ઓરિજિનલ સંખ્યાઓ હતી કઈ હતી બે અને બીજી કઈ હતી ત્રણ એ બે અને ત્રણનું સ્વરૂપ બનીને આપણે શું કરી દીધું દસ ભાગ્યા પાંચ અને પંદર ભાગ્યા પાંચ ક્લિયર થયું બસ હવે આપણો અહીંયાથી જવાબ મળશે જવાબ કઈ રીતે મળો એ આપણે થોડું વિઝ્યુઅલાઇઝ કરીએ અહીંયા જુઓ જવાબ કઈ રીતે મળો તો સપોઝ આપણી પાસે આ સંખ્યા રેખા આપણે એઝ્યુમ કરીએ માનવાનું છે દોરવાનું નથી તમારે કે અહીંયા આપણી જોડે છે દસ ભાગ્યા પાંચ અને અહીંયા આપણી જોડે છે પંદર ભાગ્યા પાંચ એમની વચ્ચેની સંખ્યાઓનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે દસ ભાગ્યા પાંચ અને પંદર ભાગ્યા પાંચ લખવાના નથી ચલો હવે વિચારો આગળ વધીએ દસ ભાગ્યા પાંચથી આગળ વધશો તો તમને તમારા રસ્તામાં કોણ આવે અગિયાર ભાગ્યા પાંચ દસથી અગિયાર અગિયારથી આગળ જાઓ તો કોણ આવે બાર ભાગ્યા પાંચ બારથી આગળ જાઓ તો કોણ આવે તેર ભાગ્યા પાંચ તેરથી આગળ જાઓ તો કોણ આવે ચૌદ ભાગ્યા પાંચ ક્લિયર મળી ગયા ચાર સમય સંખ્યાઓ તો ચાર સમય સંખ્યાઓ થઈ ગઈ કઈ કઈ હતી એ તો એ સંખ્યા હતી અગિયાર ભાગ્યા પાંચ ત્યારબાદ હતી બાર ભાગ્યા પાંચ ત્યારબાદ હતી તેર ભાગ્યા પાંચ અને નેક્સ્ટ કઈ હળી ચૌદ ભાગ્યા પાંચ શું આ બધી જ સંખ્યાઓ સમય સંખ્યાઓ છે તો હા કેમ કે એને આપણે પી અપોન સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ ક્યાંય જો સાદુરૂપ અપાતું હોય તો તમે આપી શકો છો પરંતુ અહીંયા કંઈ છે નહીં સાદુરૂપ પપા જેવું અગિયાર ભાગ્યા પાંચ નહીં આપી શકાય બાર ભાગ્યા પાંચમાં પણ નહીં આપી શકાય ક્લિયર થઈ રહ્યું છે ચલો વિદ્યાર્થી મિત્રો એક બીજો દાખલો ગણી લઈએ આવન આવત જેથી આપણો ડાઉટ હોય તો ડાઉટ ક્લિયર થઈ જાય કઈ રીતે કે આપણે શોધવી છે ત્રણ અને ચાર વચ્ચે ત્રણ અને ચાર વચ્ચે આપણે શોધવી છે પાંચ સમય સંખ્યાઓ મેથડ નંબર બેથી મેથડ નંબર એક શું કહે છે મધ્ય કિંમતવાળો એપ્રોચ મેથડ નંબર બે શું કહે છે કેટલી સમય સંખ્યાઓ શોધવી છે પાંચ તો શું કરશો તમે પાંચની અંદર તો પાંચમાં એક ઉમેરી દેશો એટલે કેટલા થઈ ગયા છ થઈ ગયા પાંચ વત્તા એક છ હવે આ છનો ઉપયોગ કઈ રીતે કરીશું ઓકે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો નોટબુક છે તમારી જોડે તો તમે આગળ આગળ લખી શકો છો વિડીયોને પોઝ કરી લો અને આ દાખલો ફટાફટ ગણી લો હું એનો જવાબ આપું જ છું ઓકે આશા રાખું કે તમે ગણ્યો હશે પાંચ વત્તા એક કેટલા થઈ ગયા છ થઈ ગયા છનો ઉપયોગ કઈ રીતે કર્યો આપણે તો છ ને છનો ત્રણ વડે એક વાર ગુણાકાર કર્યો અને બીજી વાર ભાગાકાર કર્યો ચાર જોડે પણ એ જ કરવાનું છે તે ચારનો એક વાર ગુણાકાર ત્યારબાદ ભાગાકાર તો શું થાય છે જુઓ એક વાર ગુણાકાર અને નેક્સ્ટ આપણે કર્યો ભાગાકાર ત્રણ ગુણ્યા છ કરું તો એકેલા થઈ ગયા અઢાર અઢાર ભાગ્યા છ થયા અને એટલે આખું સ્વરૂપ બદલાઈ ગયું ત્રણ નું ત્રણ ને આપણે ત્રણ ના કીધા કેટલા કીધા અઢાર ભાગ્યા છ કીધા અઢાર ભાગ્યા છ નો જવાબ શું આવે ત્રણ જ આવે તો ક્લિયર થઈ ગયું છ ગુણ્યા ચાર કેટલા થઈ ગયા ચોવીસ થઈ ગયા ચોવીસ ભાગ્યા કેટલા થઈ ગયા છ તો આ પણ ક્લિયર થઈ ગયું તો હવે આપણી પાસે જે સંખ્યાઓ હતી ત્રણ અને ચાર એનું આખું સ્વરૂપ આપણે બદલી લીધું શેમાં અઢાર ભાગ્યા છ અને ચોવીસ ભાગ્યા છ માં હવે જોઈએ આગળ શું વિચાર્યું તો આપણે આપણને શું મળી ગયું અઢાર ભાગ્યા છ અને ચોવીસ ભાગ્યા છ ક્લિયર ઓકે અઝ્યુમ કરો ચલો એને આપણે વિચારવાનું છે કે કઈ રીતે હશે તો કદાચ આપણે વિચારી લઈએ સોરી કે એ સંખ્યાઓ કઈ રીતે ગોઠવાયેલી છે તો એ સંખ્યાઓ કંઈક આ રીતે જોઈ લઈએ આપણે કે સંખ્યા રેખા છે અહીંયા કઈ સંખ્યા છે જો નાનીથી મોટી તરફ જવાનું અઢાર ભાગ્યા છ છે અહીંયા કઈ સંખ્યા છે ચોવીસ ભાગ્યા છ છે એકવાર તમને ખબર પડી જશે તમે પછી લખી શકશો હવે અઢારથી આગળ વધીએ ચાલો અઢારથી એક સ્ટેપ આગળ વધીએ આપણે તો અઢાર પછી શું આવશે તો ઓગણીસ આવશે તો અહીંયા કઈ સંખ્યા મળશે ઓગણીસ ભાગ્યા છ ત્યારબાદ ઓગણીસ પછી કઈ આવશે વીસ ભાગ્યા છ મળશે ત્યારબાદ આપણને શું મળે એકવીસ ભાગ્યા છ ત્યારબાદ શું મળશે આપણને બાવીસ ભાગ્યા છ અને નેક્સ્ટ શું મળે આપણને ત્રેવીસ ભાગ્યા છ જો તમે આ બધી સંખ્યાઓ લાઈનમાં લખી દો છો બરાબર છે કે અઢાર પછી ઓગણીસ હવે ઓગણીસ ભાગ્યા છ લખ્યા આનું હું સાદુરૂપ આગળ આપી શકું એમ નથી પરંતુ મેં લખ્યા છે વીસ ભાગ્યા છ જો તમારે વીસ ભાગ્યા છ જો આ રીતે યાદ રાખો કે વીસ ભાગ્યા છ નથી લખવા અને તમે એનું સાદુરૂપ આપો છો દસ બે વીસ અને ત્રણ બે છ અને તમે વીસ ભાગ્યા છ ની જગ્યાએ દસ ભાગ્યા ત્રણ લખો છો તો પણ સાચું જ છે ઓકે એકવીસ ભાગ્યા છ છે તો અહીંયા એકવીસ ભાગ્યા છ ને તમે કઈ રીતે લખી શકો સાત ત્રણ એકવીસ અને બે ત્રણ છ તો એ પણ સાચી સંખ્યા છે બરાબર છે આપણે એની પછી ડિસ્કશન કરીએ કે સાત ભાગ્યા બે એટલે ત્રણ પોઈન્ટ પાંચ થાય અને ત્રણ અને ચાર વચ્ચે ત્રણ પોઈન્ટ પાંચ આવે છે ઓકે તો સાત ભાગ્યા બે થયા ઓકે તો શું થઈ ગયું આ સાત ભાગ્યા બે બાવીસ ભાગ્યા છ એને પણ તમે સાદુ રૂપમાં લખી શકો છો કે અગિયાર ભાગ્યા કેટલા થાય તો અગિયાર બે બાવીસ અને ત્રણ બે છ તો અગિયાર ભાગ્યા ત્રણ થાય એકવીસ પતી ગયું ત્રેવીસનું થતું નથી સાદુરૂપ તો તમે એમ રાખી શકો છો તો મિત્રો આ થઈ ગયું આપણું કે બે પૂર્ણાકો વચ્ચેની બે પૂર્ણાંકો વચ્ચેની કઈ રીતે આપણે સમ્ય સંખ્યાઓ શોધવી અને એ પણ આપણે બે મેથડ જોઈ તો આશા રાખવું કે તમને બંને મેથડમાં ખબર પડી હશે કઈ રીતે લખવાના છે અને કઈ રીતે આપણે એનું સાદુરૂપ આપી રહ્યા છે નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોવાનું છે તો નેક્સ્ટ વિડીયોમાં બે સંખ્યા વચ્ચે નહીં આપણે જોઈશું કે કઈ રીતે બે સમય સંખ્યાઓ વચ્ચેની યાદ રાખો તમે કઈ રીતે આપણે બે સમય સંખ્યાઓની વચ્ચેની સમય સંખ્યાઓ શોધવી છે એ પણ બંને મેથડથી તો આપણે બંને મેથડથી જોઈશું અને બીજી એક શોર્ટકટ મેથડ છે એની પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાને લેજો અને ફરીથી તમને રિમાઇન્ડ કરાવું છું કે તમે ખાસ નોટિફિકેશન બેન ઓલ કરી લેજો ત્યાં આ બેલ ઓન કરજો જેથી બધા જ નોટિફિકેશન તમને મળી રહે લિંકમાં ઘણી વખત પ્રોબ્લેમ થઈ રહ્યો છે એટલા માટે બીજું શું તમારે એક કામ કરવાનું છે કે હવે નેક્સ્ટ આવતીકાલથી તો આવતીકાલે વિજ્ઞાનનો લાઈવ લેક્ચર રહેશે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આવતીકાલે વિજ્ઞાનનો લાઈવ લેક્ચર રહેશે તો ખાસ એને અટેન્ડ કરજો અને નોટિફિકેશન બેલ ઓન કરી લેજો આઈ હોપ કે તમને આ દાખલાઓમાં ખબર પડી હશે તમારી જાતે બેથી ત્રણ રકમ બદલીને તમે એની પ્રેક્ટિસ કરી લો જેથી તમારું ક્લિયર થઈ જાય થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ ધીસ હોલ વિડીયો સ્ટે કનેક્ટેડ વિથ સ્ટે હેલ્ધી થેન્ક યુ